આદરના દેવ, શિવના દેવ, હવ રક્ષા કરી હવારે ના દેવ બધા જોગી જાય જોગી વારે થાય માતાજીની જાત માં બહુચરાજી ઉમૈયાજીની ભવાઈ ગામના દેવ પાધરના દેવ આ બેઠા ડાયરાની રક્ષા કરે ખબર પડે મોરબી ફેરો કરી દેવો એટલે રસોઈ બનાવો લાડવા બનાવો લાડવા લાડવા બહુ જમો આ લાડવા બહુ જમો અંતર માં વાલા અરે વાત જવા દે રામ ને બહુ લાડવા ભાવે હા હો હે દાદા હા તમે લાડવા બનાવો લાડ તમે હવાર માં નદીએ નાવા જતા હોય હા એમાં તમારી જનોઈ તૂટી જાય અરે ખબર ન હોય અમે ભામા ના દીકરા ગાય તે મન તો બોલી પાણી એટલી સાટી ને બાળી ને ભસ્મ ભાનુ ભગત નો પેલો પાટલો પડે બરોબર કેટલા ભાવમાં અમારે 250 ભાવમાં નાનું સરપર એટલે બરોબર અને તમારા જડેશન જયકા મોટી એટલે જાજા હોય એટલે મજો કથા મારીએ ઈ મજો કથિયા બ્રાહ્મણ બરોબર અલાડવાજી ઝાલાવાડ મારી ઝાલાવાડ અમરેલી ગામના અમે પંખીડા હળપ એ ખેવારિયા ગામના અમે પંખીડા ભાઈ આવી આવી ઉડાય આકાશ હવે કુંડલડી રો સંદેશો હમારો એ કુંડલડી રો સંદેશો હમારો કપાઈ ગયો પાટો બંધાઈ ગયો ક્યાં બંધ હે પાટો પાટો મોરબી મોરબી હા પાડા ડોક્ટર પાડા રોય કાકા હે જો હરીને હાથ નામ લઈને
મને જાલે મારો દીકરો થાય, એલા લોક આપે મારો દીકરો થાય. દુવારબેન વારે ચડ્યા, ઝાટકાની ઉડે ગુરુ, હમી હાઈના ભાનુ ભગત કાપે, પણ દાઢી માં રૂવાનું ખંડિક ન થાય. લા તારું કામ નહી, લા મારી પાસે ઉભો રાખો, ઉભો રહેજો. અહીંયા દોહી દીતી હે, હવે લે અંદર મે અંદર રખડ રખડ ક્યાં આયા હે, રખડ રખડ. હા વાહ, હું નાયક રાજુ નાયક ની પાઈખુ બાપા. કાથી ગઢમાંડો થી ખાના મળા, ખાના મળા ખાયા નહીં, દાંતણ હોયા દિયે ગોયા, બરોબર ગઈઢા ખાઈ ને દાંતણ કરતા હતા. તો બજાર જવાના એવા હોય તો હવે તમે કેવી રસોઈ બનાવી નાખો. હે લાગજે ખેજરી કોરણ જાગી નાખ, ચાલ કોરાની કોરાની કાઢે. આ નાખ માલ બની ગયો. શું લાપસી લાપસી ગરબા માં શું નાખ્યું? ગોળ ગોળ ની બાજા, કોઈ બાજુ એમ નથી, અગર છે કોઈ અજડ નથી. મેરા મન કાલિયા કુતા રે બંદે કોહોડ માં હુતા, જાતની હિંદવાણી. ભાનુ ભગતે બ્રાહ્મણ ના ઘર નું પાણી પીધું એટલે હિંદુ બની ગયા. મળદ ની નક બકરા ની પૂ આ ટોપી ચલાવ, એ ચલી હિંદવાણી, હિંદવાણી તું સચ્ચા બોલી, કોણ હે તેરી જાત, હિંદવાણી ની ખબર પડે તો કોણ હે તેરી પાથા, થયા થયા થા સાસુ તેરી સુખનાજી એ નંદર બોલે નેણા અડા હવરા ક્યાં કરો તો ચલો જંગલ મેં ભેરા થા થયા થયા થા થાય હવે તમારું ભૂલ માગી જાઓ, નાટક ની શરૂઆત થાય. ચાલો મોડું ન થાય, નાટક તૈયાર છે બાંગડા બાપલા. તો રોગ દોગ ના 10 રૂપિયા આપી દો એટલે રામ ભગવાન ના મંદિર નો રોગ દો કાઢી ચાલ્યા જાય. હાલો એક આઈટા, હાલો મોડું નો થાય.
માતા બેતરા ભણી આજ થકી એ આ રતન પર રામ મંદિર નો રોગ દોગ તાવ તર્યો જાજો ખારે સમદાર ઇથી ઉતરતું અહીંયા મફત નહીં જોવે કોઈ મારા બાપલા બાર ગામ નહીં નહીં જોવે મફત કદાચ એ ટેડા તૂટલ છેટે થી આવ્યો હોય મફત જોઈને જાય તો એના ઘરમાં રોગ દોગ ગરડ ઘટા હારી કુ ધ્યાન એલ ગો મટકી ઈ ચંદ્ર કુ ધ્યાન ચકર લઈ ગો ભલા ઉસ્તાદ માસ્ટર સાહેબ ધ્યાન ચકોર લઈ ગો ચકવા કુ ધ્યાન લઈ ગો ચકવિ હતો મીન મનોરથ જલ કુ સાગર મનોરથ ઈ જલકુ સાગર પંથ પ્રવીણ હે રયોયત કી ઈ જ્ઞાન ઘટે કોઈ મૂંઢકી સંગત તો જ્ઞાન ઘટે કોઈ મૂંઢકી સંગત ધ્યાન ઘટે કશું ધીર જ ઉપાયો ઈશ્વર ઘટે કોઈ સાધુ કી સંગત ઘટે કોઈ સાધુ કી સંગત રોગ મીટે કશું એવું સાધુ ખાયો ઇપ્રિત ઘટે કોઈ મૂંગે હી આગે ઘટે કોઈ મૂંગે હી આગે
ભાવ ઘટે નિતહી ની તું જાયો ઈ કવિ ગંગુ ભને સુન શાહ કબાર ગંગુ ભને સુન શાહ કબાર દારિદ્ર ઘટે કોઈ હરી ગુણ ગાયો દારિદ્ર ઘટે કોઈ હરી ગુણ ગાયો આખો મેટાડોર માલનો ભરીને આવ્યો બે મેટાડોર એક તો હવે ડાયરામાં શાંતિ જાણો ભાઈ આજે રતનપર મુકામે મોરબી મચ્છો કોઠા વ્યાસ જ્ઞાતિના ભવાઈ મંડળનો પ્રોગ્રામ અને મિત્રો એ પ્રોગ્રામ તમને બધાને ખબર છે આજનો જે પ્રોગ્રામ છે એ દીકરીઓના કન્યાદાનના લાભાર્થ તો તમે બધા જે રમત જોવા માટે પધાર્યા છો એ બદલ અવ્યાસ મંડળ આપનો ખૂબ ખૂબ આભાર માને છે કારણ કે જેમ નવધા પ્રકારની ભક્તિ એમ નવરસ સમય આ લોકો બોવાય છે આની અંદર નવે રસ આવે અને આ જગતમાં નવો જ રસ છે દસમો રસ ક્યાંય નથી ભાઈ પાતો ભેદોડા જાણે ભેદ વેણ બીજાને વાધે નહીં મર વાંચો ચારે વેદોલા હું નકારેલા સમજે નહીં માખી મકોડ ને મૂરખનર એ મધરી લારે મરે પછી ભ્રમર ભોરિંગ ને ચતુર નારે ને દર્શીને દૂર કરે એના ઉપર અમારો કવિ એમ લખતો હોય ભાઈ કે સરસર હંસ નો હોત બાજ ગજરાજ નો હોત દરદર તરુતર સફળ નો હોય મોતીજલ મુંદન ઘનઘન ફણફણ મણી નો હોય તરો ઓરિયા નો હોય બનબન એ નરહર કવિ શું કવદ કહે કે સૌ નારો હોય નહી અક્ષમ પ્રભુએ માનવી બનાવ્યા છે પણ એક એવો બીજો માણસ નહીં એક એવી બીજાની પ્રકૃતિ નહીં તો વિચાર તો કરો તો આવી આ લોક ભવાય આજે આ ચોકમાં નક્કી કરેલ પ્રોગ્રામ હવે પછી જોગમાં આ મેરડીમાં નો ગરબો આપણી સમક્ષ રજૂ થાય છે અને ત્યાર પછી એક સંત નો રાસ આપણી સમક્ષ રજૂ કરશું અને ત્યાર પછી ભવાઈમાં જૂનામાં જૂનો વેશ સંગીત લીલાવંતી એટલે અડધી કલાક મયારીનો વેશ આપણી સમક્ષ રજૂ કરશું અને ત્યાર પછી કનોજ બંગાળ ને મહારાષ્ટ્ર ત્રણનો ઇતિહાસ સમ્રાટ અસૈયા અને ગરીબનો પૂજારી આવું મહાન ઐતિહાસિક નાટક આપણી સમક્ષ રજૂ કરશું તો ડાયરામાં જેટલી તમારી શાંતિ એટલી મારા કાર્યક્રમની સફળતા જ શાંતિ જાળવશો શાંતિ જાળવશો શાંતિ જાળવશો જય હિંદ તમને બધુને જય હિંદ અરે ભગત તમે બેન ક્યાં છો કે જય હિંદ કરો છો અરે હું પુષ્પાબેન છું જો પુષ્પાબેન હોય તેની સાડી અને બ્લાઉઝ પહેર્યો સાડી બ્લાઉઝ ઘરે ભૂલાઈ ગયા પાટનું બુસ્કોટ પહેરી નાખ અરે માથે વા વેકનો ચોટલો હવે ઉનાળો આવી ગયો કોની કરાવી છે અરે કાન ની અંદર કડી પહેરી હોય કડી પહેરાતી નથી નાક ની અંદર ચુની હોય ચુની લાગે હું નહીં આ તો ઘોર નાસ્તિક છે બેનો આજે સુંદર મજાના ચોકમાં રાસ અને ગરબા બોલવાના છે અરે ઓલી કે તું બોલ તમે એકે રવા દો
ગરબા તો ભાનુ ભગત બોલવાના. તમે બોલો, તમે અમે તો અમે કોણી બારસ ધનતેરસ તારી ચૌદસ બરોબર. એ આઠ કુવા ન ઉપાડતા ને ના દીવા પડે અરે મારી પ્રગટ આપો આપ મોરબીની બાજુમાં હાલ રાજકોટ એવા અમારે દેવોદાના દીકરા મગનભાઈ જેવા આવ્યા છે. એ મેરડીમાંના રાસની અંદર નાનુભાઈ તમને 100 રૂપિયા બક્ષ આપે છે. જીવન જગમાલની ખમા તું મેલડી Yeah.
ખેલાડી ખોટી સાંભળી જાઓ મગનભાઈ 100 રૂપિયા આપ્યા છે ને બીજા એક મેડીમાના રાસની અંદર નાનુભાઈ 100 રૂપિયા બીજા આપે છે રાજા કહે તારી મેલડી ખોટી નાનુભાઈ વ્યાસ ને 100 રૂપિયા બક્ષીસ સમજી જાવ મગનભાઈ 200 રૂપિયા આપ્યા છે અને મેરડીમાના રાસ ની અંદર બીજા 100 રૂપિયા આપે છે આવારે પારે તા અને કયા પેના સમજી જાવ રામ ભરોસે મેરડીમાના રાસ માં 200 રૂપિયા આવે છે સાંભળી જાઓ ગૌડીધર થી ચંદુભાઈ વ્યાસ આવ્યા છે નાનુભાઈ ને 100 રૂપિયા બક્ષીસ આપે છે આવારે પારે તા અને કયા આપના સાંભળી જાઓ રતન પરથીન કિશોરસિંહ સરપંચ સાહેબ આવ્યા છે મેરડી માના રાસમાં નાનોભાઈ ને 2000 રૂપિયા બક્ષીસ આપે છે બીજા ગૌરીડર થી લાભશંકરભાઈ વ્યાસ આવ્યા છે નાનોભાઈ ને 100 રૂપિયા બક્ષીસ આપે છે આવારે પારે જા અને કયા આપના મગનભાઈ 300 રૂપિયા આપે છે અને મેરડીમાના રાસ ની અંદર બીજા 100 રૂપિયા આપે છે બક્ષીસ સાંભળી જાઓ મોરબી થી આપણે મુકેશભાઈ વ્યાસ રાજુભાઈ વ્યાસ જગદીશભાઈ વ્યાસ અને લાભશંકરભાઈ વ્યાસ જોવા પધાર્યા છે મોહન નાનુભાઈ ને 400 રૂપિયા બક્ષીસ આપે છે સાંભળી દા ગૌડી દરવાળા સંજયભાઈ તેમના તરફથી અમારે જાનીભાઈ ઉસ્તાદ અને નાનુભાઈ તેમને 100 રૂપિયા બક્ષીસ ને આપે છે માલુ આયા
આપને પાયે પડીને રામચંદ્ર ભગવાન કી જય આપા કી ગાની જય આવો હરિ કોષ્ટક ભંગન હનુમાનજી મહારાજ ની જય આ પવિત્ર ભૂમિકામાં લોક હોય મનોરંજન કાર્યક્રમ અને એમાં આ તમે બધા તમારો કિંમતી સમય ફાળવીને હાજરી આપી એ બદલ વ્યાસ મંડળ આપનો આભાર માને છે. હવે અમારા મંડળના નિત્ય નિયમ પ્રમાણે માનો ગર્ભ પૂરો થયો કે માય માન બીજા વગડા ના આવા મુક્તિ બોલો માં ત્યાં હાથે નાન પર સાંભળે મલક બધાની મોટા કે કડવી લાગે કાગ એ માનો ગર્ભ પૂરો થયો. હવે એક સંતનો રાસ સંતનો રાસ અમે શા માટે રાખીએ એની વ્યાખ્યા પછી આપો. પણ સંત કેવા કે ને ગામમાં દેણું થઈ ગયું બારી છોકરાથી કંટાળી ગયા હોય ભગવા પહેરીને હાલી નીકળ્યા ને સંતનો કહેવાય. સંતની ટીકા ન થાય. આજની તારીખમાં સંતની ટીકા કોઈ કરી શક્યું નથી ને થાય પણ નહીં. તો સંત કેવા કે ને સંતના આચાર વિચાર કેવા હોવા જોઈએ, સંતોના જીવન કેવા હોવા જોઈએ કે બીજાનું દુઃખ જોઈ ન શકે, સત્યનો સાચો રસ્તો બતાવે, બીજાના દુઃખમાં ભાગ લીએ. એટલું જ નહીં, મરેલાને હજીવન કરે આનું નામ સંત. એવા સંતને આપણે યાદ કરતા સૌરાષ્ટ્ર ધરીમાં અનેક સંત થયા. પણ ટૂંકમાં સંતનો રાસ શા માટે અમે રાખીએ છીએ? અમારા વ્યાસભાઈઓનો નિયમ એક રમત થાય તો ભલે, બે રમત થાય તો ભલે, કદાચ પાંચ રમત થાય તો ભલે, પણ એક સંતનો રસ્તો બોલવાનો. અત્યારે જે કઈ આવક થાય અમે સંતના ટુકડા માટે વાપરી છીએ વ્યાસભાઈ. પણ આજે જે કઈ આવક થાય એ કન્યાદાન નિમિત્તે કે અમારે એક પાછું જતું નથી. બધું કન્યાદાન માનો જે માનો તે એ તો તમને બધાને ખ્યાલ જ છે, એટલે બહુ વ્યાખ્યા આપવાની જરૂર નથી. અત્યારે જે કઈ અહીંયા આવક થાય એ કન્યાદાન નિમિત્તે વાપરવામાં આવશે. તો સંતનો રાસ ચાલુ થાય. સંતનો રાસ લઈને આવે છે અમારા મંડળના યુવાન કલાકાર રેડિયો આર્ટિસ્ટ ચંદુભાઈ વ્યાસ. અપા જુદાનો રાસ લઈને આવે છે જે હોઉં સુલક્ષણ અને તણ અવતાર પણ ધર્મ સતાધાર અરે
તપસ્વી સામજી આપા તમારા નામ તાળો આધાર રે સતાધાર ના સાહેબ હે જી રે સતાધાર ના સાહેબ હે જી રે સતાધાર ના સાહેબ હે જી રે સતાધાર ના સાહેબ અર જી રે સુણી ને ગી ગવરાજો અર જી રે સુણી ને ગી ગવરાજો ધૂપ ના રે ધુવાળે વેલા આવજો ધૂપ ને રે ધૂપ ના રે ધુમાડે વેલા આવજો ધૂપ ને રે ધુમાડે વેલા આવજો સાંભળી જા ફાલ્કન કંપની ધીરુભાઈ તરફથી આપણે સતાધારના રાસ ની અંદર 500 રૂપિયા આપે છે હવે આપાગી જાણવા શરૂ થઈ ગયો તો ફરી ફરી વિનંતી ધર્મ પ્રેમી ભાઈઓ તથા ધર્મ પ્રેમી બહેનો અંગદાન દેવાની ભાવના હોય કન્યાદાન દેવાની ભાવના હોય એવા ભાઈઓ તથા બહેનો હાથ લંબાવજો અત્યારે જે કઈ આ વખતે મેં કીધું ને કન્યાદાન નિમિત્તે વાપરવામાં આવશે અત્યારે આ એટલા માટે થઈને જે આ પ્રોગ્રામ રાખેલ છે તો હવે આપાદિકાના રાસની પહેલી કડી લઈને આવે અમારા મંડાના યુવાન કલાકાર પ્રચલિત કલાકાર રમણીકભાઈ વ્યાસ રતન પર મારા કલ પાલે છે મોટી મોટી રતન પર મારા મરો રતન પર સાંભળી જા તમારા વેવાય ના દીકરા પ્રકાશભાઈ તમને 100 રૂપિયા બક્ષિસ ના આપે છે સાંભળી જા શ્રી રામ ગ્રુપ નેક નામ 100 રૂપિયા આપે છે હવે બે કડી બાકી તો એક સંતો ના બાના સંત નો તો સંસાર મેં તો જલે જતો બ્રહ્માન જ્ઞાન કેરી લેશે ઠારત ગામો ઠામ ભક્ત બીજ પલટે ને જોગ જાય અનંત ઊંચ નીચ ઘર અવતરે રે આખરે સંત ના સંત સંત એ તો હરેક જ્ઞાતિમાં હોય એવું નહીં માનવાનું કે ભગવા કપડામાં સંત પેન્ટ બુશર્ટમાં પણ સંત હોય છે
જેના સંત જેવા આચાર વિચાર હોય આને જ સંત કહેવામાં આવે છે. તો એ અપાજી ગાના રાતની ત્રીજે કડી લઈને આવે અમારા મંડળના યુવાન કલાકાર પ્રચલિત કલાકાર ઈશ્વરનગરના રહે નાનો ભાઈ વ્યાસ ત્રીજે કડી લઈને આવે. સાંભળો અમરસિંહભાઈ, બોલો નાનો ભાઈ. મૂળ પીખોર હાલ રાજકોટ એવા કેતનભાઈ 100 રૂપિયા આપે છે અને બેનું જોવા પધાર્યા છે, રાસમાં 500 રૂપિયા આવે છે. જય હો જય હો. હવે બીજા 100 રૂપિયા આવે છે. જય હો. હવે ત્રીજે કડે લઈને આવે છે ઈશ્વરનગર રહીશ નાનો ભાઈ વ્યાસ. મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું, મુશ્કેલી જ્યારે પડે તને યાદ કરું, હું સુખમાં વિસારું તને દુઃખોમાં હું યાદ કરું, દુઃખમાં યાદ કરું. જ્યારે ખાવાના સાંસા પડે ત્યારે તને યાદ કરું, જ્યારે ખાવાના સાચા રે પડે ત્યારે તને યાદ કરું, મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું, હવે મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. સાંભળી જાઓ, સતાધાર ના રાસ ની અંદર 651 રૂપિયા આવે છે. સાંભળી જાઓ, રાસ ની અંદર 770 રૂપિયા રોકડા આવે છે અને બીજા મેગા પીપળિયા થી આપણે મધુભાઈ વાસી એના તરફથી રાસ ની અંદર 100 રૂપિયા અને છેલ્લી કડી ચંદુભાઈ તમારે બોલવાની. જામનગર થી આપણા અશોકભાઈ વ્યાસ પધાર્યા છે, રાસ માં 100 રૂપિયા આપે. હવે એક જ કડી બાકી અને ધર્માદતા મનુષ્ય માત્ર ને કરવો જોઈએ. ધર્મ વધે એટલે ધન વધે ને ધન વધે એટલે મન વધે ને મન વધે એટલે માન વધે ને પછી વધે વધે વધ જાય. ધર્મ ઘટે એટલે ધન ઘટે ને ધન ઘટે એટલે મન ઘટે, મન ઘટે એટલે માન ઘટે ને પછી ઘટત ઘટત ઘટ જાય. વા ઉસ્તાદ મધુભાઈ. હવે છેલ્લી કડી લઈને આવે અમારા મંડળના કલાકાર રેડી આર્ટિસ્ટ મૂળ ગામ આમરણી બાજુમાં બાદનપર હાલ વીરપીડા એવા અમારા લાડેલા કલાકાર ચંદુભાઈ વ્યાસ છેલ્લે કરી લઈને આવે. જય હો. વ્યાસ મંડળ ગાય છે રે લો,
વતન ગરબનો પુકાર રે અરજી સુનેગી જેવો આવજો રે મોલ સાંભળજો તમે ગરીબનો પુકાર જો અરજી સુનીને ભીગે આવજો રે મોલ એવો ધૂપના ધુવાળે વેલો આવજો રે મોલ એવા ધૂપને તુવાળે વેલા આવજો સાંભળો આપણે ટંકારાથી કેશુભાઈ પાછોટી આવ્યા છે 200 રૂપિયા રાસમાં આપે છે બીજા રાસની અંદર 100 રૂપિયા આવે છે આ પાતારા નામ તણો આધાર રે હરજી સુણીને કી જવાબ જો રે લો હરજી સુણીને કી જવાબ જો રે લો આ પાતારા નામ તારા નામ તણો આધાર રે હરજી સુણી જી જવાબ જોડે લો હરજી સુણીને જી જવાબ જોડે લો હે બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ રામ સીતારામ જય સીતારામ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ રામ સીતારામ સીતારામ જય સીતારામ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ હલો હલો માનવિયા પગદાળા પગપાળા જોગીની જાત રાય પાપાની માન પાય જોગીની જાત રાય પાપાની માન પાય બજરંગદાસ બાપાની જય સાંભળો આપણે ગૌ સેવા મંડળ આનંદ પર રામા મંડળ આ ગૌ સેવા રામા મંડળ એ રામા મંડળ તરફથી જે દીકરીના લગ્ન થાય છે એમાં જેટલી દીકરીઓ છે એ તમામ દીકરીને એક એક સાડી આપવામાં આવે છે ઉમિયા માતની જય આ કોઈ પણ પૈસા કદાચ ન આપવાનું કઈ વસ્તુ આપવી હોય તો પણ કહેજો હવે ફક્ત વિસર્જ મિલે સંગીત લીલાવંતી એટલે કે મૈયાઈનો વેશ ભજવવામાં આવશે ભવાઈનો જૂનામાં જૂનો વેશ સંગીત લીલાવંતી એટલે કે મૈયારી જેવો શાંતિ ગમતું
ગાવે ચમકાવે શ્રાવણ ના મેઘ મારા લોચન વરસાવે હવે તો આવો પ્રાણેશ જાજુ શું કેવું પ્રાણેશ ભાઈ મને પિયરીએ ગમતું નથી હો પંખીડા જાજે બારે વડા જાજે પ્રીતમને દેશ કે છે આટલો સંદેશ ભાઈ મને પિયરીએ ગમતું નથી સાંભળો ઉસ્તાદ જય દ્વારકાધીશ તરફથી મહેન્દ્રભાઈ ને 200 રૂપિયા બક્ષિસ આવે છે. હા, કોઈને બક્ષિસ આપ્યું ઉસ્તાદ માસ્તર કોઈ પણ કલાકાર, કારણ કે બગીચો હોય ને એ બગીચાની અંદર આપણે ફૂલનું વાવેતર કરેલું હોય, બગીચો આબે ઉબ હોય પણ એને સમયસર પાણી આપવામાં આવે તો એ ફૂલ છે ને ખીલી ઉઠે. એમાં કલાકારો છે, એ બધા ફૂલરૂપી છે, ખીલાવા એ સભાની વાત છે. તો જે જેને જ્યાં મોજ આવે ત્યાં બક્ષિસ આપતા રહેશે. ચૈત્ર વૈશાખ વીતો વીતો ઉનાળો ચૈત્ર વૈશાખ વીતો વીતો ઉનાળો વીતી ગયા બાળા વેશ હવે તો આવો પ્રાણેશ ભાઈ મને પિયરી એ ગમતું નથી જાજે બારે વડા જાજે પ્રીતમને દેશ કે છે આટલો સંદેશ ભાઈ મને પિયરી એ ગમતું હાલો સાહેબ ભાઈ મામલો પકડી જાય ભાઈ સજન મિત્ર સમય છે મમ સારું સુનો સજન મિત્ર ભાઈ ભાઈ સમય છે મમ સારું ફરવા જવાનું થયું ફકડ મન મારું ફરવા જવાનું થયું ફકડ મન મારું રોજ મોજ માણો આજે ચાલીને જવાનું મન છે મારું આજે ચાલીને જવાનું મન છે મારું એ સાહેબની મરજી આવ મિત્ર સ્વાર્થીલાલ દરરોજ ને માટે આપણે મોટર અથવા ઘોડાગાડીમાં ફરવા જાય છે પણ આજે મારા મનની ઈચ્છા કે ચાલીને ફરવા જાવ છું તારી મરજી મુજબ કઈ બાજુ જશો શેઠ સાહેબ જો આપણે ચાલીને ફરવા જવું હોય તો આપણે બે ચંપા ગલીમાં જાય અદાને જો આ વાતની ખબર પડી જાય તો તારો વાહો મારો વાહો રંગ ન જીલે અરે દાદાને ખબર પડવા દેવી નો પડવા દેવી એ મારા હાથની વાત છે મારું નામ સ્વરાર્થીલાલ સ્વાર્થ વિના કોઈ કામ કરતો નથી કરતો જ નથી પૈસા જો સ્વાર્થીલાલ હું જ્યારે પેઢી ઉપર બેઠો તારે જોઈ પૈસા લઈ જવાના પણ આ વાતની અદાનીને ખબર પડવી જોઈએ નો પડે રસ્તો જોયો છે રસ્તો જોયો કાયમ એના બંગલે જાવ શું વાત છે ચાલ તું આગળ હું પાછળ સ્વાર્થીલાલ રાત દિવસ જેના વખાણ કરે છે
એ પોતે જ આ કામ છે ને? આ એ પોતે જ. વાહ વાહ, શું એનું બદન છે, શું એનું રૂપ છે! મારું મન એ વિધિ લીધું છે. અરે ભગવાન, ભગવાને મોટી ભૂલ કરી. અરે આનો દીકરો બનાવ્યો તો બેઠા બેઠા. પ્રેમ વચન ફરથી મન વિધું સજડે જડી પ્રેમ વચન વરથી મન વિધુ મારું સ્નેહ કરી સજડે જડી પ્રેમ સાંભળી જાઓ, ચિંદીભાઈ ટંકારાથી આવ્યા છે, મણીલાલ ને 100 રૂપિયા બક્ષીસ આપો છો. સ્વાર્થીલાલ, તું બહાર ઉભો રે, હું અંદર જાઉં છું. બરોબર, તમે અંદર, અમે બહાર. નખરા થકી મારી હોને બે પ્યારી ગાડી પાટે હવે ચડી. શેઠજી, મહેરબાની ભરા
Mama, 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 mama